धोरण छ विषय गणित प्रकरण त्रण स्वाध्याय 3.2 હવે સ્વાધ્યાય 3.2 ની અંદર આપણે દાખલા નંબર 2 સુધી કર્યા હતા. હવે દાખલા નંબર 3 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સુધી આવતી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધીને લખો. હવે જુઓ અહીંયા કેવું કહ્યું છે, 13 અને 31 अवी जोड़ी लखवानी छे के जे 1 થી 100 ની અંદર આવે છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. વિભાજ્ય સંખ્યા નહીં, અવિભાજ્ય સંખ્યા માં આવતી આ જોડીઓ લખવાની છે. જો બીજી સંખ્યા છે 17 અને 71. 17 ને 71 બરાબર, 1 7 17 આપણા અવિભાજ્ય, 71 પણ અવિભાજ્ય. પછી આવશે 37 અને 73. 7 7 37 શું છે, અવિભાજ્ય. 73 બંને 7 3 ને 7 7 ને 3. પછી ત્રીજી સંખ્યા 79 અને 97 બરાબર. આ પણ કઈ સંખ્યા છે, અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા પણ છે અને બંને ઉલટસુલટ છે. હવે દાખલા નંબર 4 શું કીધું છે, 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. હવે 20 થી નાની વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય અવિભાજ્ય તો કે જો 2 3 5 7 11 ને 13 ને 17 બરાબર. આટલી સંખ્યા કેવી છે, અવિભાજ્ય. 19 પણ અવિભાજ્ય છે, 11 2 17 ને 19. હવે અહીંયા અવિભાજ્ય વિભાજ્ય 4 5 6 8 9 10 બરાબર, 11 ને 12 13 ને 14 15 16 18 બરાબર. 20 થી ના નહીં, એટલે 20 ના. આટલી સંખ્યા વિભાજ્ય અને અવિભાજ્ય બંને અલગથી લખવાની છે, એ તો બંને અલગ અલગ લખી. દાખલા નંબર 5, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય કઈ સંખ્યા છે. 1 અને 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે, 7. સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે, 7. હવે દાખલા નંબર 6, નીચેની સંખ્યાઓને 2 થી
सॉरी एकी अविभाज्य संख्याना सरवाळा तरीके दर्शाओ। दाखला नंबर छ एमा संख्या आपेली छे ए 44। हवे आनो आपणे शुं करवानो छे बे एकी अविभाज्य संख्याना सरवाळा तरीके बे एकी अविभाज्य संख्याना सरवाळा बराबर। तो जुओ एमां शुं छे 3 अने 41 3 અને 41 એકી અવિભાજ્ય સંખ્યા 3 અને 41 એકી અવિભાજ્ય સંખ્યા 3 અને 41 બરાબર 2 નો સરવાળો કઈ કરવાનો છે અને જરા આપણે શું આવ્યું છે 44 બરાબર 2 કઈ સંખ્યા લેવાની છે એકી અવિભાજ્ય સંખ્યા લેવાની છે બેકી સંખ્યા આવી જોઈએ ને એકી અવિભાજ્ય સંખ્યા 3 અને 41 બી 36 31 અને 5 24 18 બંને એકી છે અને અવિભાજ્ય સંખ્યા છે। હવે દાખલા નંબર 7 અવિભાજ્ય સંખ્યાની 3 જોડી દાખલા નંબર 7 માં શું છે અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત 2 હોય એનો તફાવત કેટલો હોય 2 બરાબર। હવે એવી 3 જોડી કે જે સંખ્યાનો તફાવત 2 હતો અવિભાજ્ય સંખ્યા જેનો તફાવત 2 હોય એનો એનો તફાવત 2 કેવી રીતે કે હવે અવિભાજ્ય સંખ્યા પણ લખવાની છે જો 5 ને 3 હવે હું 5 માંથી 3 તફાવત 5 માંથી 3 બાદ કરું તો 2 મળે છે મને બરાબર। બીજી 7 અને 5 7 માંથી 5 બાદ કરું તો 2 મળે છે પછી 11 અને 13 13 માંથી હું 11 બાદ કરું તો 2 મળે છે બરાબર। પછી 19 ને 17 19 માંથી 17 બાદ કરો તો 2 મળે છે બરાબર। પછી 43 અને 41 43 માંથી હું 41 બાદ કરું તો 2 મળે છે બરાબર। બસ બીજી કોઈ એવી સંખ્યા નથી આ જોડીનો તફાવત શું મળ્યો આપણને આ બધી જોડીનો તફાવત આપણને 2 મળે છે। હવે આપણને શું 2 અવિભાજ્ય સંખ્યા આ જે 2 અવિભાજ્ય સંખ્યા છે જેનો તફાવત 2 છે ને એને જોડિયા અવિભાજક કહેવામાં આવે આને શું કહેવામાં આવે છે જોડિયા અવિભાજક કહેવામાં આવે છે કે જેમનો તફાવત 2 છે એને શું કહેવામાં આવે છે જોડિયા અવિભાજક સંખ્યા કહેવામાં આવે છે। હવે દાખલા નંબર 8 એમાં કહ્યું છે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે હવે 23 તો કે અવિભાજ્ય 51 તો કે 51 અવિભાજ્ય નથી 17 તરીકે 51 થાય
37 અવિભાજ્ય 26 વિભાજ્ય 13 દુ 26 થાય બરાબર દાખલા નંબર 9 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ના હવે એવું કહ્યું છે કે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે તો એ કઈ કઈ સંખ્યા આવશે તો એમ તો 84 84 85 86 87 88 89 90 બરાબર 91 92 93 94 95 96 ત્યાં સુધી વચ્ચે કોઈ સંખ્યા શું નથી આવતી અવિભાજ્ય આવતી નથી બરાબર એટલે આપણે અહીંથી લખીએ નિયમથી શરૂ કરીએ જે 91 92 93 94 95 96 1 2 3 4 5 6 7 થઈ ગઈ એવું જરૂર નથી 100 થી 9 માં તમે કહ્યું એમ 84 થી શરૂ કરે તો 84 85 86 87 88 89 90 91 બરાબર 8 થઈ 90 આ પેલી 7 ક્રમિક કીધી છે 7 સંખ્યા થઈ 84 થી 90 સુધી 85 થી 85 86 87 88 89 90 91 86 થી શરૂ કરી શકે એટલે મુદ્દે 84 થી 96 સુધીમાં તમે કોઈ પણ 7 સંખ્યા લખી શકો છો હવે દાખલા નંબર 10 નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો શું કીધું છે હવે એકી અવિભાજ્ય સંખ્યા સરવાળા 21 હવે સરવાળો જ કરો પણ 3 એકી અવિભાજ્ય તો 21 તો 3 વત્તા 5 વત્તા 13 તો જો 13 ને 5 18 18 ને 3 21 થયો બરાબર એટલે 3 સંખ્યા છે પણ એકી અવિભાજ્ય છે બીજી છે 31 31 માં તો કે 3 વત્તા 5 વત્તા 23 હવે જો 23 વત્તા 5 28 28 ને 3 31 બરાબર પછી 53 હવે આ 53 છે 53 ની અંદર જો 13 વત્તા 17 3 ને 7 10 વધીએ અને 2 એટલે 20 એટલે 53 માંથી 20 બાદ કરો તો કેટલા રહેશે સોરી 3 ને 7 10 શું મૂકીએ 30 બાદ તો 23 બરાબર 13 વત્તા 17 વત્તા 23 આ 3 ને 3 કેવી છે અવિભાજ્ય અને એકી સંખ્યા છે એ જ રીતે 61 61 માં 7 વત્તા 13 41 ને 20 61 થયા બરાબર આ રીતે આપણે આ તો આ રીત છે તમે કોઈ પણ સંખ્યા એકી અવિભાજ્ય સંખ્યા પણ 3 સંખ્યા છે એટલે આપણે 3 સંખ્યા જોઈને સરવાળો કરી અને જવાબ આપણે આ 21 લેવાનો પછી આનો સરવાળો કરીને 53 લાવો તમારી રીતે લાવી શકો છો એટલે છેલ્લે આ જવાબ તો છે અલગ અલગ રીતથી તમે જવાબ લાવી શકો છો પણ એકી અવિભાજ્ય સંખ્યા લેવાની
હવે દાખલા નંબર 11 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખો જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય હવે 20 કરતા નાની એવી અવિભાજ્ય સંખ્યા લખવાની કે જે જોડી લખવાની છે કે જે 5 વડે વિભાજ્ય હોય તો પહેલા તો 1 જોડી 2 અને 3 2 અને 3 5 થાય બરાબર 5 વડે ભગાય તો કે હા 5 ભાગ્યા 5 બરાબર મને 1 મળશે પછી છે 2 અને 3 2 વત્તા 3 તો 15 મળશે તો 15 ભાગ્યા 5 તો 5 કરી 15 થશે પછી 3 અને 17 હવે 3 વત્તા 17 તો મને જવાબ શું મળશે 20 મળશે હવે હું 20 ભાગ્યા 5 કરું તો મને જવાબ 4 બરાબર પછી છે 11 અને 19 તો 11 વત્તા 19 9 ને 10 એટલે 30 થશે તો હું 30 ભાગ્યા 5 કરું તો મને શું મળશે 6 બરાબર એટલે 20 કરતા નાની આટલી સંખ્યા લખી આપી અને એને એનો સરવાળો કર્યો તો જવાબ પડ્યો એને 5 વડે ભાગો ભાગી શકાય છે હા ભાગી શકે આ આપણો જવાબ રહેશે હવે ખાલી જગ્યા દાખલા નંબર 12 ખાલી જગ્યા જે સંખ્યાને ફક્ત બે અવયવો હોય તેને શું કહેવાય છે તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે પછી જે સંખ્યાને બે કરતા વધારે અવયવો હોય તેને શું કહેવાય છે તો કે વિભાજ્ય સંખ્યા કહેવાય છે પછી ત્રીજું એટલે સી સંખ્યા એ એ શું નથી તો કે સંખ્યા એ એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી પણ નથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે સૌથી નાની બેકી સંખ્યા તો કે સૌથી નાની બેકી સંખ્યા કઈ છે 2 છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે એટલું આ સાથે આપણો સ્વાધ્યાય પહેલા તો 3.2 પૂરું થયું હવે તમે લોકો 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ધોરણમાં આવી ગયા છો બરાબર તો તમારે અંકો અંગ્રેજીમાં લખવાના રહેશે તમે જે 5મા ધોરણ સુધી તમે જે અંકો 5મા ધોરણમાં પણ કદાચ અંકો અંગ્રેજીમાં જ હશે પણ બને હશે નહીં છે એટલે બને ત્યાં સુધી તમે જે નાના ધોરણમાં શીખ્યા છો એ 1 થી 4 1 થી 10 મારે ગુજરાતીમાં લખવાના ગણિતના બધા અંકો અંગ્રેજીમાં લખવા જરૂરી છે તમારા બધાના પેપર જે ચેક કર્યા હું જણે અંગ્રેજીમાં અંકો નથી લખ્યા ગુજરાતીમાં લખ્યા છે હવે પછી જો ગુજરાતીમાં અંકો લખેલા હશે તો પેપર ચેક કરવામાં આવશે નહીં એટલે મહેરબાની કરીને અંકો અંગ્રેજીમાં લખતા ટેવ પાડજો કારણ કે આગળના ધોરણમાં અંગ્રેજી જ માંગશે એટલે અંગ્રેજીમાં અંકો લખવા જરૂરી છે આ 2 4 6 8 આ બધા અંગ્રેજી ગુજરાતીમાં 2 4 6 8 એવું લખવાનું નથી